રાજકોટ શહેરનું રેસકોર્સ મેદાન આજે વર્લ્ડ રેકોર્ડનું સાક્ષી બનવા જઈ રહ્યું છે, ત્યારે આ માટેની તડામાર તૈયારીઓ ચાલી રહી છે. અહીં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી લિખિત માળી ગરબા પર 1 લાખ લોકો ગરબે ઘૂમે વર્લ્ડ રેકોર્ડ બનાવશે. આ માટે ભાજપ સંગઠન, જિલ્લા ભાજપ સંગઠન અને ઇન્ક્રેડિબલ ગ્રુપ તેમજ સ્વનિર્ભર શાળા સંચાલકો તૈયારી કરી રહ્યા છે. આજે સાંજે 7 વાગ્યાથી 11 વાગ્યા સુધી 1 લાખ ખેલૈયાઓ મન મૂકીને ગરબે ઝૂમતા હોય તેવો ભવ્ય નજારો જોવા મળશે. રાજકોટ શહેરના જુદા જુદા રાજમાર્ગો પર મોટા મોટા હોર્ડિંગ્સ લગાડવામાં આવ્યા છે. અહીં ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ, વર્લ્ડ બુક ઓફ રેકોર્ડ તેમજ ઇન્ડિયન ટ્રેડિશનલ બુક ઓફ રેકોર્ડ્સમાં સ્થાન પ્રાપ્ત કરવા પ્રયાસ પણ કરવામાં આવશે. તો હવે આ ત્રણેય સંસ્થાઓના પ્રતિનિધિ રાજકોટ ખાતે આવી પહોંચશે. આપને જણાવી દઈએ કે અત્યાર સુધીમાં 60,000 જેટલા લોકો એકસાથે ગરબા રમ્યા હોય તે પ્રકારનો વિક્રમ વડોદરામાં નોંધાયો છે, પરંતુ હવે રાજકોટમાં 1 લાખ લોકો એકસાથે ગરબે રમશે તેવો વર્લ્ડ રેકોર્ડ બનવા જઈ રહ્યો છે. તો આ કાર્યક્રમને ધ્યાનમાં રાખી સ્થળ પર જ 30 જેટલી મેડિકલ ઇમરજન્સી ટીમ, 10 જેટલી એમ્બ્યુલન્સની સેવા પણ ઉપલબ્ધ કરાવવામાં આવશે. આ ઉપરાંત ગરબાના સ્થળે કલાત્મક સ્ટેજ તેમજ અલ્ટ્રા મોડેલ સાઉન્ડ સિસ્ટમ સહિત આકર્ષક સેલ્ફી પોઈન્ટની વ્યવસ્થા કરવામાં આવી છે. 5 લાખ સ્ક્વેર ફૂટના ગ્રાઉન્ડમાં 1 લાખથી પણ વધુ લોકો એકસાથે રમી શકે તે પ્રકારની વ્યવસ્થા કરવામાં આવી છે. તો તે પ્રકારનું આયોજન તે લોકો દ્વારા હાથ ધરવામાં આવ્યું છે. રાજકોટના લોકો પહેલેથી નરેન્દ્રભાઈના પ્રેમમાં ખૂબ ઉતપ્રોત છે. એટલા માટે નરેન્દ્રભાઈ પહેલી ચૂંટણી રાજકોટથી જીતા હતા અને એમની કારકિર્દીમાં અહીંયા સુધીમાં રાજકોટનો ખૂબ મોટો રોલ છે. ત્યારે રાજકોટના લોકો 1 લાખ લોકો આ ગરબાને પાર્થિવ ગોહિલના સથવારે ગાય અને એક ભવ્ય વર્લ્ડ રેકોર્ડ બનાવવાના છે. સાથે પ્રદેશ ભાજપના અધ્યક્ષ સી આર પાટીલ સાહેબ, ગૃહમંત્રી હર્ષ સંઘવી અને સૌ મિનિસ્ટરો પણ આ કાર્યક્રમમાં જોડાવાના છે. સૌ રાજકોટના સન્માનની લોકો પણ જોડાવાના છે. રાજકોટ ભાજપ મહાનગર, રાજકોટની સ્વનિર્ભર શાળા સંચાલન મંડળ અને ઇન્ક્રેડિબલ ગ્રુપ બધા ભેગા મળીને આખો કાર્યક્રમ કરી રહ્યા છે. ત્યારે રાજકોટમાં અલગ અલગ 3 થી વધારે એજન્સીના માધ્યમથી વર્લ્ડ રેકોર્ડના ઘટના બનવાની છે.